હેલો મિત્રો, ત્રીજા ચેપ્ટરની અંદર આજે આપણે ભણશું ડ્રિફ્ટ વેગ. ખૂબ જ અગત્યનો મુદ્દો છે ડ્રિફ્ટ વેગ. એટલે સિમ્પલ આઈડિયા આપણે લઈએ ડ્રિફ્ટ વેગનો. ડ્રિફ્ટ વેગ એટલે કોઈ વાહકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ત્યારે એ વાહકની અંદર જે ધન આયનો છે, જેને લેટાઇસ કહેશું આપણે, એ લેટાઇસ સાથે સતત અથડામણ અનુભવતા હોય. એનો માર્ગ છે એ સુરેખ નથી હોતો, પણ જે લેટાઇસ સાથે અથડામણ થાય છે એને કારણે એનો માર્ગ જીગજેગ હોય. તો આવા જીગજેગ માર્ગે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે એ ઇલેક્ટ્રોનના વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. આ એક બેઝિક આઈડિયા છે કે વાહકમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે એ ધન આયનો સાથે અથડામણ કરે અને અથડામણને કારણે એનો માર્ગ જીગજેગ હોય છે અને એ માર્ગને અનુરૂપ એની પાસે જે વેગ છે એ વેગને આપણે કહેશું ડ્રિફ્ટ વેગ. મિત્રો, ડ્રિફ્ટ વેગને થોડું વિગતે સમજીએ. પહેલી એક સ્થિતિ હું અહીંયા આવી લઉં કે જેમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય અને એની અંદર વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ વાહક ની અંદર ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગતિ કરે છે એનો આપણે સિમ્પલ આઈડિયા મેળવીએ. અહીંયા ધારો કે કોઈ વાહક છે અને વાહકના અહીંયા ધન આયનો અને ઇલેક્ટ્રોન છે એ વાયુની અંદર જેમ અણુઓ ગતિ કરતા હોય એમ ધન આયનના અવકાશમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીંયા છે એ આ અસ્તવ્યસ્ત ગતિ કરે અને અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન આની સાથે અથડામણ અનુભવતા હોય, ધન આયનો સાથે અથડામણ અનુભવતા હોય. અચ્છા, હવે આવી કોઈ ગતિની અંદર ઇલેક્ટ્રોનનો આપણે વેગ વિચારીએ, સરેરાશ વેગ, તો એ ઝીરો હોય. તમે ધારો કે અહીંયા કોઈ આડછેદ લ્યો, તો આ આડછેદમાંથી કોઈ ઇલેક્ટ્રોન આ દિશામાં જતા હશે, કોઈ ઇલેક્ટ્રોન આ દિશામાં જતા હોય, કોઈ ઇલેક્ટ્રોન આ તરફ જતા હોય, કોઈ ઇલેક્ટ્રોન આ તરફ જતા હોય. નેટ આપણે વિચારીએ તો જેટલા ઇલેક્ટ્રોન એક દિશામાં જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન બીજી દિશામાં જતા હોય. પરિણામે આ આડછેદમાંથી વહેતો નેટ પ્રવાહ ઝીરો હોય. નેટ પ્રવાહ ઝીરો છે એટલે આપણે એને અનુરૂપ ઇલેક્ટ્રોનનો જે વેગ છે, સરેરાશ વેગ, એ ઝીરો લઈએ. જેટલા ઇલેક્ટ્રોન આમ જતા હશે એટલા જ આ બાજુ જતા હશે એટલે સરેરાશ વેગ એનો ઝીરો લઈએ. કોઈ ઇલેક્ટ્રોનની નેટ ગતિ થતી નથી. કોઈક ઇલેક્ટ્રોન આપણે વિચારીએ સપોઝ, તો એ ઇલેક્ટ્રોન અહીંયા હું એનો માર્ગ બતાવું, તો જ્યાંથી નીકળો હોય ત્યાં પાછું આવી જશે એટલે કે સ્થાનાંતર છે ને એ ઝીરો થાય એટલે એનો આપણે વેગ, સરેરાશ વેગ ઝીરો લેવાય. ઓકે, અને આપણે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન અને એનો વેગ આપણે લઈએ ઇનિશિયલ શરૂઆતનો વેગ યુ આઈ હોય તો સરેરાશ વેગ, સરેરાશ એટલે આ યુ આઈ વેગનો સરવાળો કરીએ આપણે, સરવાળો આપણે કરશું સિગ્માથી અને ડિવાઈડ બાય જે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા વડે ભાગી નાખો અને આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન. ધારો કે ઇલેક્ટ્રોન એન છે અને એન ઇલેક્ટ્રોનનો વેગ
દરેકના વેગ આપણે યુઆઈ 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 કરતા જઈએ, તો એનો સરેરાશ લઈએ તો અંશમાં બધા એનો સરવાળો કર્યો, છેદમાં એની સંખ્યા વડે ભાગ્યું, તો અહીંયા એનો જે સરેરાશ વેગ છે એ ઝીરો થાય, કારણ એનું સ્થાનાંતર ઝીરો છે. ઓકે, તો આ એક મેં તમને સ્થિતિ સમજાવી કે જયારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હોય ત્યારે ઇલેક્ટ્રોન અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે. બીજું, એનો સરેરાશ વેગ શૂન્ય હોય, પ્રવાહ રચાતો નથી. કોઈ કંડક્ટર પડ્યું હોય, વાહક પડ્યું હોય અહીંયા, ધારો કે આ બે માર્કર છે, વાહક છે આ, તો આની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે પણ કોઈ નેટ પ્રવાહ રચાતો નથી, કારણ કે નેટ એનું સરેરાશ વેગ છે એ ઝીરો છે, એટલે કોઈ પ્રવાહ પણ રચતું નથી. એટલે આ આડછેદમાંથી જેટલા ઇલેક્ટ્રોન એક બાજુ જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન બીજી બાજુ જતા હશે, પરિણામે જેનો નેટ પ્રવાહ જે છે એ ઝીરો થાય. તો આ એક સ્થિતિ બતાવી કે જેમાં ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પ્રવાહ રચી શકતા નથી. હવે એવી સ્થિતિ જોઈએ કે જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો. ઓકે, તો અહીંયા આપણે ધારો કે કોઈ વાહક છે અને એક વિદ્યુત ક્ષેત્ર મેં લાગુ પાડ્યું ઈ. ઓકે, તો ઇલેક્ટ્રોન અહીંયા આપણે વિચારીએ કે આયા જો કોઈ ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન આવે એટલે એના ઉપર બળ લાગે, જે બળ લાગશે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. ઇલેક્ટ્રોન આ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્રની દિશાનું હોય એટલે ઇલેક્ટ્રોન ઉપર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે આ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તો પેલું મહત્વનો મુદ્દો કે ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, બરાબર છે. અને બળ કેટલું હોય, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ મુજબ ઈ ઇન્ટુ ઈ માઇનસ. ઓકે, અચ્છા, હવે આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે એટલે એનામાં પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રવેગ ઉત્પન્ન થવાનું કારણ બળ છે. તો અહીંયા ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ આપણે લખીએ તો ઈ અપોન એમ, બળ છેદમાં દળ, બળના છેદમાં દળ એટલે પ્રવેગ, તો આટલો પ્રવેગ ઉત્પન્ન થશે એનામાં. અચ્છા, આ પ્રવેગને આપણે સમજીએ તો જે ઇલેક્ટ્રોન જે છે, ધારો કે અહીંયા હું એક ઇલેક્ટ્રોન બતાવું વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે વિચારીએ છીએ, તો આ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન ગતિ કરતો 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 કોઈ ધન આયન સાથે અહીંયા અથડાશે, જેવો અથડાશે એટલે એનો વેગ ઝીરો થઈ જશે, પણ આ ક્ષેત્રને કારણે એના ઉપર બળ લાગે છે, એટલે બળ લાગે છે એટલે ફરી પાછું એ પ્રવેગિત થશે, એટલે પાછું અહીંયા વેગ મેળવશે, અને વેગ મેળવી અને ત્યાંથી પાછો પ્રવેગિત થઈ આગળ વધીને ફરી પાછા કોઈ ધન આયન સાથે પાછો અથડાશે, અથડાશે એટલે પાછો એનો વેગ ઝીરો, વેગ ઝીરો થઈ પાછો પ્રવેગિત થશે કારણ કે બળ તો લાગે જ છે, અને પ્રવેગિત થઈ ફરી પાછા કોઈ ધન આયન સાથે પાછો અથડાશે. તો ઇલેક્ટ્રોન અહીંયા આ જે અથડામણ થઈ એની એ અથડામણ દરમિયાન એ પ્રવેગિત થાય છે, અને જે પ્રવેગિત થાય છે એ પ્રવેગ આટલો હોય છે ઈ ઈ અપોન એન. ઓકે, હવે સમજો કે ધારો કે અહીંયા
આ એક અથડામણ થઈ પછી આ બીજી અથડામણ થઈ એક અથડામણ થી અહીંયા બીજી અથડામણ વચ્ચે કોઈ અથડામણ નથી ત્યારે ઇલેક્ટ્રોન પ્રવેગિત છે એટલે કે ધીમે ધીમે અહીંયા એનો વેગ ઝીરો હશે ધીમે ધીમે એનો વેગ વધતો 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 ધારો કે અહીંયા એનો વેગ વી આઈ થયો આપણે કોઈ આઈ નો ઇલેક્ટ્રોન લીધો હોય તો એનો વેગ વી આઈ થયો તો આ પહેલી અથડામણ આ બીજી અથડામણ અને પહેલી અને બીજી અથડામણ માટે એને લીધેલો સમય ધારો કે હું ટી આઈ કહું ફરી વાર સમજો કે કોઈ આઈમો ઇલેક્ટ્રોન છે એ આઈમો ઇલેક્ટ્રોન પહેલી અથડામણ અને બીજી અથડામણ ની વચ્ચેનો જે આ સમય છે એ ટી આઈ સમય છે અને એ ટી આઈ સમયમાં એ પ્રવેગિત થાય છે પ્રવેગિત થવું એટલે કે અહીંયા એનો વેગ ઝીરો છે જસ્ટ અથડામણ કરી છે તો અથડામણ થાય ત્યારે એનો વેગ ઝીરો છે પછી ધીમે ધીમે એનો વેગ વધતો 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 વી આઈ થાય છે એ વી આઈ જે વેગ છે એ કેટલા સમયમાં થાય છે ટી આઈ સમયમાં તો ટી આઈ સમયે ઇલેક્ટ્રોન નો વેગ આપણે લખીએ વી આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા લઈએ વી બરાબર વી ઝીરો પ્લસ એટી અચળ પ્રવેગી ગતિના સમીકરણો લે કારણ કે પ્રવેગી ગતિ થાય છે વી બરાબર વી ઝીરો પ્લસ એટી વાળું ફોર્મ્યુલા લઈએ અચ્છા વી ઝીરો એટલે પ્રારંભિક વેગ તો પ્રારંભમાં અહીંયા એનો વેગ ઝીરો હતો ઇનિશિયલ વેગ ઝીરો અહીંયા આપણે જોયેલું છે કે ઇનિશિયલ વેગ ઝીરો છે પ્લસ એ એટલે માઇનસ ઈ અપોન એમ ઈ ઇન્ટુ ટી આઈ ઇઝ ઇક્વલ ટુ વી આઈ ઓકે તો આ એનો વેગ થયો એટલે અહીંયા માઇનસ નિશાની ક્ષેત્રની વિરુદ્ધ દિશા બતાવે છે તો આ એનો વેગ થયો આ એક ઇલેક્ટ્રોનની મેં વાત કરી સમજો તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કાંઈક વેગ મેળવે છે જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એનો વેગ કેટલો હતો ઝીરો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એને કંઈક વેગ મેળવો ફરી પાછું આ જ રીતે આ જે ફોર્મ્યુલા આ જે આપણે ફિગર લીધી હતી એવી જ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે ઇલેક્ટ્રોન અહીંથી નીકળો છો એ ઇલેક્ટ્રોન ઝિગ ઝેગ માર્ગે અથડામણ કરતો 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 પાછો હવે અહીંયા આવશે પેલા જ્યાં પ્રારંભિક સ્થાન હતું ત્યાં પાછું આવી જતું એટલે સ્થાનાંતર થઈ ગયું હતું ઝીરો અને હવે હવે કંઈક એ ક્ષેત્રની દિશા તરફ ઘસડાશે કારણ કે હવે આપણે વિરુદ્ધ દિશા તરફ ઘસડાશે કારણ કે આપણે હવે ક્ષેત્ર લાગુ પડ્યું છે એટલે હવે ઇલેક્ટ્રોન જે છે આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન છે એ ઘણા બધા ઇલેક્ટ્રોન હવે થોડા ક્ષેત્રની દિશા તરફ વિરુદ્ધ દિશા તરફ ઘસડાતા જશે પહેલા જે ઇલેક્ટ્રોન આપણે એવું વિચારીએ કે અહીંયા આવી જતા હતા પણ હવે ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ જે આવ્યું આ થયું એનું સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થાનાંતર થયું તો આ સ્થાનાંતરને અનુરૂપ જે વેગ છે એને ડ્રિફ્ટ વેગ કહેવાય બરાબર અહીંયા તમે આનો વેગ ગોતો હોય તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય સમય અહીંથી અહીંયા સુધી આવવા માટે લીધેલો છે સમય સ્થાનાંતર આ થશે ધારો કે આને તમે ડી ડી કહો તો ડી બાય ટી ટી એટલે અહીંથી અહીંયા સુધી આવવા માટેનો સમય જે આપણે ધારો કે ટી આઈ કહેતા હોય તો ટી આઈ બરાબર તો આ થઈ ગયો ડ્રિફ્ટ વેગ વી ડી અચ્છા અહીંયા આપણે વિચારીએ આજે મેં વાત કરી ફરી પાછા અહીંયા આવીએ કે આજે આપણે વાત કરેલી છે એ આ ઇલેક્ટ્રોનની હતી એક ઇલેક્ટ્રોનની હતી આઈમો એક ઇલેક્ટ્રોન પણ મિત્રો આ વાહકની અંદર તો આવા ઘણા બધા ઇલેક્ટ્રોન છે હવે બધા ઇલેક્ટ્રોન શું કરે છે કોઈ ધન આયન સાથે અથડાય છે ત્યાંથી પાછા આ બાજુ જાય છે અથડાતા 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 કૂટાતા પાછા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ ઘસડાતા હોય છે પણ હવે ક્ષેત્રની હાજરી હોય ત્યારે જે ઇલેક્ટ્રોન પહેલા અહીંયા આવતો હતો એ ઇલેક્ટ્રોન થોડોક આગળ આવશે
અને આ જ સ્થાનાંતર થયું ઈ સ્થાનાંતરને અનુરૂપ વેગને આપણે કહેશું ડ્રિફ્ટ વેગ. અચ્છા અહીંયા મિત્રો આપણે એવું વિચારીએ કે ઇજિપ્શિયન લઈએ, ખરેખર આ વસ્તુ છે નહીં પણ આપણે એવું એક ધારણા એક વિચાર લઈએ. ધારો કે આ કોઈ વાહક છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે છે? તો કે આ રીતે ગતિ કરે, થોડા થોડા પોતે આગળ આવે છે. એક્ચ્યુઅલમાં આ રીતે નથી આવતા, એક્ચ્યુઅલમાં કેવી રીતે આવે છે? ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે તો આમ વિજેક ગતિ કરતા 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 અહીંયા આવે છે, એટલે આટલા આગળ આવ્યા. હા, એ જ રીતે કોઈ બીજો ઇલેક્ટ્રોન છે તો એ આમ ગતિ કરતો 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 ફરી પાછો અહીંયા આવશે તો એ આટલો આગળ આવશે. આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા, આ જ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યો છે તો એ પાછો ગતિ કરતો 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 આ રીતે ઝિગઝેગ માર્ગે થઈને પાછો અહીંયા આવશે, એટલે આમ આગળ આવશે. પણ હવે હું આ જે માર્ગ છે એને હું ધ્યાનમાં ન લઉં. શું કામ ન લઉં? કારણ કે આપણે અહીંયા ડ્રિફ્ટ વેગ વ્યાખ્યાયિત કરીએ, સ્પીડ ને, ઝડપ ને. જો ઝડપ કરો તો એ કયા માર્ગે ગયો છે એનું જે કાપેલું અંતર છે એ મહત્વનું છે. પણ ડ્રિફ્ટ વેગ એટલે જ આપણે ડ્રિફ્ટ વેગ વ્યાખ્યાયિત કરીએ છીએ, ડ્રિફ્ટ ઝડપ નથી વ્યાખ્યાયિત કરતા. કે અહીંયા જે આ મહત્વનું જે છે એ આ સ્થાનાંતર છે. તો ઇલેક્ટ્રોન શું કરશે? એટલે સોલ્જરો જેમ માર્ચ કરતા કરતા આગળ જતા હોય એવી રીતે આ ઇલેક્ટ્રોન આગળ જતા હશે. ફરી વાર આ ઇજિપ્શિયન છે કે ઇલેક્ટ્રોન આ રીતે થોડા થોડા આગળ વધશે. ખરેખર આમ વધતા નથી, ખરેખર આ રીતે વધે છે, ઝિગઝેગ માર્ગે વધતા હોય છે. પણ આપણે એને સુરેખ માર્ગે આગળ લઈ વધતા હોય એવી રીતે લેશું તો કોઈ પણ ગણતરીમાં કે કોઈ બીજા પ્રોબ્લેમ આપણને થવાના નથી, પણ આપણને ભણવામાં સમજવામાં સરળતા રહેશે. ઓકે, તો ઇલેક્ટ્રોન હવે શું કરે છે? તે ધીમે ધીમે એના માર્ગમાં આ રીતે આગળ વધતા જાય છે. અને ઇલેક્ટ્રોન નેટ હવે ગતિ કરશે, અને નેટ જ્યારે ગતિ કરે ત્યારે આ પ્રવાહ છે એ રચાય, એટલે આપણે ડ્રિફ્ટ વેગ ભણવો પડે છે. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન નો નેટ સ્થાનાંતર ઝીરો હતું અને કોઈ પ્રવાહ રચતા નહોતા. પણ વિદ્યુત ક્ષેત્ર જયારે તમે લગાડો ત્યારે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન છે થોડા ડ્રિફ્ટ થાય છે, થોડા ઘસડાતા ઘસડાતા આગળ વધે છે અને આ ઇલેક્ટ્રોન આગળ વધે છે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. હવે કેટલો પ્રવાહ રચાય છે એ આપણે અહીંયા મેળવવો છે. જે આપણે મેળવીએ તો ડ્રિફ્ટ વેગ માટે આપણે આ રીતે લખ્યું, ડ્રિફ્ટ વેગ વીડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન એમી ઇન્ટુ ટીઆઈ. તો પ્રવાહ આપણે કેવી રીતે રચાય છે એ મેળવીએ. પહેલા થોડુંક આને આપણે વધારે વ્યાખ્યાયિત કરીએ. ટીઆઈ, ટીઆઈ એટલે એવો સમય છે કે ઇલેક્ટ્રોન અહીંયા એક અથડામણ કરે, ત્યાંથી બીજા આયન સાથે અથડામણ કરે, એ વચ્ચેનો ટાઈમ છે ટીઆઈ. આ ટાઈમમાં કોઈ અથડામણ નથી થતી, એ ટાઈમમાં ઇલેક્ટ્રોનની બે જે અથડામણો છે એની વચ્ચેનો એવો ટાઈમ છે કે જેમાં કોઈ અથડામણ નથી, ન હોય બે અથડામણ વચ્ચેનો એવો ટાઈમ છે કે જેમાં કોઈ વચ્ચેની અથડામણ ન હોય અને બે ક્રમિક અથડામણ છે. તો બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન જે સમય છે ને એને રિલેક્સેશન ટાઈમ કહેવાય, રિલેક્સેશન ટાઈમ. અચ્છા હવે વિચારજો કે ધારો કે આ બીજી અથડામણ થઈ, ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા કોઈ આયન સાથે ત્રીજી અથડામણ કરે છે અને આ પણ રિલેક્સેશન ટાઈમ થયો. ત્રીજી અથડામણ પછી ઇલેક્ટ્રોન પાછો અહીંયા કોઈ સાથે ચોથી અથડામણ કરે છે. તો આ બે ત્રીજી અને ચોથીની વચ્ચે બીજી કોઈ અથડામણ હશે નહીં, એટલે આ ટાઈમ પણ રિલેક્સેશન ટાઈમ થયો. અચ્છા મિત્રો, આ રિલેક્સેશન ટાઈમ બધા સરખા હોય કે જુદા જુદા હોય? યસ, જુદા જુદા. એક બે ક્રમિક અથડામણો વચ્ચે પહેલી બીજી અથડામણ છે, બીજી ત્રીજી અથડામણ છે, એને માટે લાગતો સમય, ત્રીજા ચોથા માટે લાગતો સમય,
એ સરખા હોતા નથી. તો આ બધા જ જે સરેરાશ આપણે લઈએ, બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સરેરાશ સમયગાળો છે એને રિલેક્સેશન ટાઈમ કહેવાય. બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહે છે. તો આજે ટી આઈ માટે જે વેગ આપણને મળ્યો એ વેગ પણ એનો પણ આપણે સરેરાશ લઈએ તો એ સરેરાશ વેગ આપણો ડ્રિફ્ટ વેગ બને. VD is equal to EE upon ME into tau. ઓકે, તો મેં અહીંયા રિલેક્સેશન ટાઈમ વ્યાખ્યાયિત કર્યો. આ TI જે છે એની બદલે શું કર્યું આપણે? રિલેક્સેશન ટાઈમ, બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. એટલે આ બધા માટે લીધો આપણે. જેટલા કઈ વાહકની અંદર અહીંયા આપણે હમણાં બતાવ્યું એ રીતે કે અહીંયા વાહકની અંદર જેટલા કઈ ઇલેક્ટ્રોન છે એ બધા જ ઇલેક્ટ્રોન માટેનો સરેરાશ સમયગાળો લીધો, જેને આપણે કહીશું ડ્રિફ્ટ વેગ. આ ખૂબ મહત્વનો છે કારણ કે આને કારણે પ્રવાહ રચાય છે. હવે કેટલો પ્રવાહ રચાય છે આપણે જોઈએ. અને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1, અહીંયા નેગેટિવ સાઇન કરી શકો, નેગેટિવ કરો તો એનો અર્થ એવો થાય કે ક્ષેત્રની વિરુદ્ધ છે. ઓકે, અચ્છા, હવે અહીંયા ધારો કે કોઈ વાહક છે, અહીંયા આપણે બીજો કોઈ આડછેદ લઈએ, અને ઇલેક્ટ્રોન જે વાહકની અંદર છે એનું અહીંયા બતાવું. આ વાહક ઉપર વાહકને લંબ રૂપે આ વિદ્યુતભાર પસાર થાય છે, અને વાહકને જો લંબ રૂપે વિદ્યુતભાર પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશામાં લગાડેલું છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર છે એ આડછેદને લંબ છે, અને અહીંયા ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર વાહકો જે છે એ વાહકના આડછેદને લંબ પસાર થાય છે, જે વિદ્યુત પ્રવાહ રચે. હવે આ વિદ્યુત પ્રવાહ કેટલો રચાય એ આપણે મેળવવું છે. તો આ ડેલ્ટા ટી સમયમાં આ ઇલેક્ટ્રોન જે છે એ કેટલું અંતર કાપે? ઓકે, ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોને કાપેલ અંતર, અંતર બરાબર આપણે લખી શકીએ વેગ ગુણ્યા સમય. વેગ એટલે ડેલ્ટા, સોરી વીડી, વેગ છે વીડી, એનો જે વાહકમાં એનો વેગ વીડી હશે, અને સમય ડેલ્ટા ટી. તો અંતર કેટલું કાપશે મિત્રો? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. ઠીક છે, તો આ ઇલેક્ટ્રોન, ધારો કે અહીંયા કોઈ બીજો આડછેદ છે, અહીંથી અહીંયા સુધી પહોંચ્યા, આ અંતર કાપ્યું છે અને VD ડેલ્ટા ટી જેટલી. ઓકે, હવે આ જે બે વાહક છે એની આ લંબાઈ તમે લ્યો તો આ લંબાઈ જે છે એ VD ડેલ્ટા ટી થઈ. આ જે વાહક છે એનું આડછેદનું ક્ષેત્રફળ એ લો, તો અહીંયા એક
નળાકાર બન્યો. આ નળાકારમાં હું ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વ્યાખ્યાયિત કરું. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો, જેને સંખ્યા ઘનતા કહેવાય. સંખ્યા ઘનતા એટલે સૂત્ર શું થાય? સંખ્યાના છેદમાં કદ. સંખ્યા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યાના છેદમાં કદ, તો સંખ્યા ઘનતા. ઓકે, ચાલો. તો અહીંયા સંખ્યા ઘનતા, સંખ્યા આપણે લઈએ એન, કેપિટલ એન, અને કદ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ આનું એ છે અને લંબાઈ છે વીડી ડેલ્ટા ટી. એ વીડી ડેલ્ટા ટી. આમાંથી એન ને સૂત્ર નો કરતા બનાવો તો એન ઇઝ ઇક્વલ ટુ એન એ વીડી ડેલ્ટા ટી. તો આ એન શું આવી ગયું મિત્રો? સંખ્યા આવી ગઈ. તો આટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે અહીંયા. જે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર, એના ઉપરથી આપણે વિદ્યુત ભાર મેળવી શકીએ અને એ વિદ્યુત ભાર ઉપરથી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. તો વિદ્યુત ભાર અહીંયા લખો હોય તો વિદ્યુત ભાર q બરાબર એની, અચ્છા n એટલે લખી શકાય n a vd ડેલ્ટા t અને ઇન્ટુ e. તો આટલો વિદ્યુત ભાર આમાંથી પસાર થતો હશે અને જે વિદ્યુત ભાર ડેલ્ટા ટી સમયમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, તો આપણે અહીંયા લખી શકીએ કે I બરાબર Q અપોન ડેલ્ટા ટી. ઓકે, Q ની વેલ્યુ અહીંયા મૂકીએ તો આ ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. N E A V D ઇઝ ઇક્વલ ટુ I. ઓકે, તો મિત્રો આટલો પ્રવાહ રચાય I ઇઝ ઇક્વલ ટુ N E A V D. ઓકે, અચ્છા આના ઉપરથી આપણે વીડીની એક વેલ્યુ અહીંથી મૂકીએ તો જો, તો I ઇઝ ઇક્વલ ટુ N E A, વીડીની વેલ્યુ મૂકીએ E E અપોન એની ઇન્ટુ ટર્મ. ઓકે, થોડુંક આનું આગળ આપણે સાદરૂપ આપીએ, થોડુંક આ નોટ ડાઉન કરી લો, પછી આપણે આનું સાદરૂપ આગળ આપીએ. અહીંયાથી આપણે આગળ જઈએ. I ઇઝ ઇક્વલ ટુ N E A E E અપોન M E ઇન્ટુ ટાઉ. ઓકે, ચલો એને આના છેદમાં લઈએ તો I અપોન A. I અપોન A એટલે પ્રવાહ ઘનતા. J J બરાબર અહીંયા તમે જુઓ તો N ઇન્ટુ એની સ્ક્વેર ઈ ટાઉ અપોન એમ ઈ. ઓકે, આમ લખીએ આપણે. જે પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે એટલે અહીંયા આપણે આ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ છે. તો જે ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાઉ અપોન એમ ઈ ઇન્ટુ ઈ. અચ્છા, આ બધું જ કોન્સ્ટન્ટ છે અને એ કોન્સ્ટન્ટ બરાબર આપણે લઈએ સિગ્મા. આ સિગ્મા ને કહેવાય છે વાહકતા. અને મિત્રો આને કહેવાય છે એક નામ આપી દે આપણે સમીકરણ એક, આ ઓહમનો નિયમ છે, સદિશ સ્વરૂપ બતાવે છે. જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, અથવા સિગ્મા જે વાહકતા છે, આપણે એવું ભણી ગયા હતા અવરોધકતા છે એ વાહકતાના વ્યસ્ત સંબંધ હોય છે. તો અહીંયા સિગ્માની જગ્યાએ તમે વન અપોન રો લખો તો અહીંયા સૂત્ર બનશે ઈ ઇઝ ઇક્વલ ટુ જે રો. ઈ ઇઝ ઇક્વલ ટુ જે રો. સિગ્માની જગ્યાએ તમે વન અપોન રો મૂકો, રો આ બાજુ આવશે એટલે જે ઇન્ટુ રો ઇઝ ઇક્વલ ટુ ઈ. તો આ પણ સૂત્ર એક ફોર્મ્યુલા યાદ રાખજો, ઇઝ ઇક્વલ ટુ જે રો
अच्छा बीजे का फॉर्मुला याद रखा जरूरी है, सिग्मा इज इक्वल टू एनी स्क्वेर टाउ अपॉन एमी, अने अवरोधकता माटे लखवू होय तो एमी अपॉन एनी स्क्वेर टाउ आम लखी सकाय, अवरोधकता माटे लखवू होय तो अवरोधकता बराबर एमी अपॉन एनी स्क्वेर टाउ। ओके अच्छा हवे अहीं एक आपणे वस्तु विचारीए आ फॉर्मुला उपरथी कि जो कोई वाहक जे छे એનું તાપમાન વધારવામાં આવે તાપમાન વધે તો જે ઇલેક્ટ્રોન વાહકની અંદર છે એના દોલનો ઝડપથી થાય અસ્તવ્યસ્ત થાય, દોલનો વધે એટલે ધન આયનો સાથેની જેની અથડામણ છે અથડામણ પણ વધે, અને અથડામણ વધે તો રિલેક્સ થવાનો જે ટાઈમ છે એટલે કે રિલેક્સેશન ટાઈમ છે એ ઘટે, રિલેક્સેશન ટાઈમ ઘટે તો અવરોધકતા વધે, રિલેક્સેશન ટાઈમ ઘટે તો અવરોધકતા વધે, તો અલ્ટિમેટલી તમે અહીંયા વિચારો કે જેમ તાપમાન વધે એમ અવરોધકતા છે એ વધે છે, અને અવરોધકતા વધે છે એટલે પદાર્થનો અથવા તો વાહકનો અવરોધ પણ વધે છે, જેની ચર્ચા આપણે કરશું। ઓકે તો આપણે એક વસ્તુ ધ્યાનમાં લેજો, તાપમાન વધે તો અવરોધકતા વધે। અચ્છા ઘણી વાર દાખલા ગણવા માટે એક આપણે આ ફોર્મ્યુલા પણ એક ધ્યાનમાં રાખશું, અહીંયા આના ઉપરથી બનાવીએ તો આને આના છેદમાં લઈ લો, આઈ અપોન એ એટલે જે, અને જે બરાબર થઈ જશે એની વીડી, જે ઇઝ ઇક્વલ ટુ અને એના લેશું એની વીડી, જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી। ઓકે તો આ બધી ફોર્મ્યુલા છે એ તમે યાદ રાખજો, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણને ઉપયોગી થશે। તો વાહક ની અંદર હવે આની સમરી આપણે વિચારીએ તો પહેલેથી વિચારજો તમે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું ન હોય તો અસ્તવ્યસ્ત ગતિ થાય, અસ્તવ્યસ્ત ગતિ થાય, ઇલેક્ટ્રોનની અથડામણ જે આયનો છે એની સાથે થાય, અને સરેરાશ વેગ ઝીરો હોય, પ્રવાહ પણ ઝીરો હોય। વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય તો હાજરીમાં ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે, બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, ત્યારે ઇલેક્ટ્રોન થોડા થોડા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાતા હોય છે એટલે કે એને કંઈક નેટ વેગ હોય છે। હવે આ વેગને કારણે ઇલેક્ટ્રોન પ્રવાહ હોય છે અને એ પ્રવાહ આપણે મેળવો I ઇઝ ઇક્વલ ટુ એન, અહીંયાથી લઈ શકે આ લઈ શકો I ઇઝ ઇક્વલ ટુ એની એ વીડી, જુદા જુદા એના સ્વરૂપો છે, મહત્વનું બીજું એક સૂત્ર આ યાદ રાખશું, જે બરાબર સિગ્મા ઈ અથવા તો ઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સિગ્મા અને રોની વેલ્યુ, અને એના ઉપરથી આપણે અહીંયા જોયું કે તાપમાન વધે તો અવરોધકતા વધે છે બરાબર, અને એક છેલ્લું લાસ્ટ ફોર્મ્યુલા જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી। ઓકે તો આટલી વસ્તુ આમાં ધ્યાનમાં લેશો અને નેક્સ્ટ ટાઈમ આના પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરશું।